विद्यार्थी मित्रों हूँ छू चंदन भावसार अने आपणे शीखी रह्या छे धोरण 10 विषय गणित चैप्टर नंबर 14 आंकड़ाशास्त्र। विद्यार्थी मित्रों आपणे लास्ट लैक्चर नी अंदर थीअरी नो लैक्चर नी अंदर घणा बधा सूत्रों अने व्याख्याओ जोई मध्यक मध्यस्थ अने बहुलक विषय माहिती मेळवी। तो विद्यार्थी मित्रों आजे आपणे स्वाध्याय 14.1 એટલે કે એક્સરસાઇઝ 14.1 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। જોઈએ એમાં પહેલો દાખલો શું કહે છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગ રૂપે એક સર્વેક્ષણ હાથ ધરાયું, બરાબર એક સર્વે કરવામાં આવ્યો। તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં કેટલા ઘરોમાં 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશેની માહિતી એકઠી કરી અને ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધવાનો છે। મધ્યક શોધવાનો સૌથી પહેલો દાખલો છે। તો રકમમાં આપણે જોઈએ તો છોડની સંખ્યા આપણને આવી રીતે વર્ગોમાં આપેલી છે, એટલે ઉપર મેં વર્ગો લખેલું છે, અને ઘરોની સંખ્યા આ રીતે આપેલી છે। આનો મતલબ શું કે એક ઘર એવું છે કે જેની અંદર બે જેવા 0-2 છોડ છે, બે ઘરની અંદર 2-4 સંખ્યામાં છોડ છે, બરાબર એક ઘરની અંદર 4-6 સંખ્યામાં છોડ છે એવી માહિતી છે। તો વર્ગો અને FI આપણને આપેલી કહેવાય, આ શું આપેલા કહેવાય વર્ગો અને આ શું કહેવાય FI। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો FIનું ટોટલ કરવાનું, તો 3 × 2 = 5, 5 × 6 = 11, 11 × 5 = 16, 16 × 1 = 17, 17 × 2 = 19, 19 × 1 = 20। તો અહીંયા લખીશું આપણે N બરાબર કેટલા થશે 20। હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવા વર્ગો આપેલા હોય ત્યારે યાદ રાખજો મધ્યક શોધવાના દાખલામાં ત્રીજું કોલમ હંમેશા આવશે XI નું, શેનું આવશે XI નું, XI એટલે કહેવાય મધ્ય કિંમત, શું કહેવાય મધ્ય કિંમત, બરાબર। તો મધ્ય કિંમત કઈ રીતે શોધવાની એ સમજીએ, તો મધ્ય કિંમત એટલે આ જે છે વર્ગો કહેવાય અને વર્ગ અંતરાલ કહેવાય, વર્ગ અંતરાલની આ સાઈડને કહેવાય અધસીમા અને આ સાઈડને કહેવાય ઉધ્વસીમા, એટલે આ બધી અધસીમા છે। ધોરણ 9માં આપણે અભ્યાસ કર્યો આ બધી ઉધ્વસીમા છે। તો આ અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરી 2 વડે ભાગતા મળતી કિંમતને મધ્ય કિંમત કહે છે। તો 0 અને 2 થાય વિદ્યાર્થી મિત્રો, 2 ભાગ્યા 2 કરો તો 1, 2 અને 4 = 6 થાય, 6 ભાગ્યા 2 કરો તો 3, સરવાળો કરીને 2 વડે ભાગાકાર એટલે કે સરવાળો કરીને 1/2, 4 ને 6 = 10, 10 ભાગ્યા 2 = 5। હવે દરેકમાં કરવાની જોવાનું કેટલા કેટલાનો ડિફરન્સ છે, 2-2 છે વિદ્યાર્થી મિત્રો, જો 2, 4, 6, 8, 10, 12, 14 2-2 ડિફરન્સ, તો અહીંયા પણ 2-2 જ આવશે, 5, 5 ને 2 = 7, 7 ને 2 = 9, 9 ને 2 = 11, 11 ને 2 = 13, ચેક કરી લો ગમે તે એટલું જ આવશે, 12 ને 10 = 22, 22 ભાગ્યા 2 થઈ ગયા 11, 10 ને 8 = 18, 18 ભાગ્યા 2 થઈ ગયા 9, XI નું કોલમ આવી ગયું। હવે વિદ્યાર્થી મિત્રો જો FI અને XI ની કિંમતો ખૂબ જ નાની હોય, FI અને XI ની કિંમતો કેવી હોય ખૂબ જ નાની હોય, તો તમારે ચોથું કોલમ બનાવવાનું FI XI, અને જો મોટી મળે તો ચોથું કોલમ આવશે UI નું આવશે અથવા DI નું આવશે, અને પછી જો DI હોય તો FI DI આવે અને UI હોય તો FI UI આવે, બરાબર। પણ ક્યારે, જ્યારે બહુ મોટી કિંમતો હોય ત્યારે, અત્યારે બહુ મોટી કિંમતો નથી એટલે આપણે FI XI ની રીત કરીશું, યાદ રાખજો। હવે FI XI એટલે શું, FI અને XI નો થાય ગુણાકાર, તો કરીએ 1 + 1 = 6, 1 + 5 = 5, 5 + 6 = 54, 11 + 5 = 54, 11 + 5 = 39, 39 + 6 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39, 39 + 5 = 39,
मित्रों तमारे आनु टोटल करवानु रहेशे। मैं ऑलरेडी करीने राखेलो छे जेथी करीने विडियो लेक्चर में टाइम न जाय। आनु टोटल आवशे विद्यार्थी मित्रों 162 तमे करी काढजो 162। हवे आपणे मध्यक शोधीए तो हेडिंग मारी आपणे मध्यक। मध्यक शोधवानुं अहींया विद्यार्थी मित्रों सूत्र आवशे सीधी रीतनुं सूत्र। सीधी रीतनुं सूत्र एटले सिग्मा एफ आई एक्स आई अपॉन एन। जो सीधी रीतनी अंदर मैं तमने विद्यार्थी मित्रों एक आ सूत्र लखायुं सिग्मा एक्स आई अपॉन एन आ एक लखायुं ने बीजू तमे आ लखी काढजो। आ लखावानुं रही गयुं हतुं एक्स बार बराबर सिग्मा एफ आई एक्स आई अपॉन एन। सिग्मा एक्स आई पण ले अपॉन एन आ पण सीधी रीतनुं छे अने सिग्मा एफ आई एक्स आई अपॉन एन आ पण कयुं छे सीधी रीतनुं छे। एटले आ सूत्र तमे थीअरीना चोपड़ामां लखी काढजो बराबर। बीजा बधा तो कम्प्लीट लखायेला छे। चलो हवे सिग्मा एफ आई एक्स आई केटली मळी तो सिग्मा एफ आई एक्स आई आपणे मळी 162 भाग्या एन केटला छे 20।
तो 162 भाग्या आपणे 20 करिए तो केटला आवशे 162 भाग्या 2 करो तो 81 आवशे 2 8 16 2 1 2 तो 20 वडे करो तो जवाब केटलो आवशे 8.1। तो विद्यार्थी मित्रों आ माहितीनो मध्यक आपणने मळी गयो 8.1। सिम्पल दाखलो हतो, जोईए हवे दाखला नंबर 2। दाखला नंबर 2 में शू कहे, एक फेक्टरी नी अंदर 50 कारीगरों दैनिक वेतन ना नीचे आपेला वितरण विचार करो। आपने शू दर्शावे दैनिक वेतन, वर्गो शू दर्शावे दैनिक वेतन, FI એટલે કે આવર્તી શું દર્શાવે છે, કારીગરોની સંખ્યા। તો સૌથી પહેલાં આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણને મધ્યક શોધવાનો કીધો છે, શું કીધેલું છે, યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક શોધો। મધ્યક શોધવાનો હોય તો વર્ગો આપેલા હોય તો ત્રીજું કોલમ હંમેશા કયું બને, XI, XI એટલે થાય મધ્ય કિંમત। હમણાં જ મેં સમજાવ્યું, બંનેનો સરવાળો કરીને અડધા 500 ને 520, 1020, 1020 ના અડધા કરીએ વિદ્યાર્થી મિત્રો તો આન્સર આવશે 510। હવે એ જ રીતે 520 ને 540 એટલે 1060 થાય, 1060ના અડધા આવશે 530। હવે દરેકમાં નહીં કરવાનું, મેં સમજાવ્યું હતું, ડિફરન્સ જોઈ લો, 20 40 60 80, 20 20નું, તો 20 20 ઉમેરો, 10માં 20 ઉમેરો 30, 30માં ઉમેરો 20, 50, 50માં ઉમેરો 70, 70માં 20 ઉમેરો 90, XIનું કોલમ થઈ ગયું। હવે વિદ્યાર્થી મિત્રો આ આંકડાઓ કેવા છે, બહુ મોટા છે એટલે આપણે આ FI XI વાળી રીત ન કરાય, બરાબર, જેમાં આપણે આ બંનેનો ગુણાકાર કરતા હતા, આમાં બંનેનો ગુણાકાર કરીશું તો રકમ કેવી આવશે, બહુ મોટી આવશે। તો ત્યારે તમારે પદ વિચલનની રીત, આપણે મેથડ નંબર 3, પહેલી સીધી રીત, બીજી ધારેલ મધ્યકની રીત અને ત્રીજી પદ વિચલનની રીત આપણે જોઈ હતી, વિચલનની રીત, એ રીત અહીંયા લગાવવાની આવશે। ધારેલ મધ્યકની રીત ક્યારે લગાવવાની, જ્યારે તમને ચોખવટ કરી હોય કે ભાઈ ધારેલ મધ્યકની રીતથી શોધો ત્યારે, બાકી વિચલનની રીત લગાવવાની અથવા વર્ગો અસમાન આપ્યા હોય ત્યારે પણ ધારેલ મધ્યકની રીત આપણે લગાવીએ છીએ। અહીંયા વર્ગો સમાન જ આપ્યા છે, જો 20 20નો ડિફરન્સ છે ને, ડિફરન્સ કેવો છે, સમાન છે, અને અહીંયાની કિંમતો ખૂબ જ મોટી છે, તો વિચલનની રીત, તો વિચલનની રીતમાં ચોથું કોલમ આવે UI, UIનું સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, XI - A/H। હવે એ એટલે શું થાય, ધારેલ મધ્યક થાય, તો આની અંદર આપણે ક્યાંય મધ્યક ધારી કાઢવાનું, વચ્ચે ધારીએ છીએ, જનરલી આપણે મધ્યક ક્યાં ધારીએ છીએ, વચ્ચે, તો વચ્ચે જ્યાં મધ્યક ધાર્યું હોય ને વિદ્યાર્થી મિત્રો એની સામે શું લખી દેવાનું, 0, ઉપર માઇનસમાં વધવાનું, નીચે પ્લસમાં વધવાનું, સિમ્પલ કોલમ પતી ગયું। જ્યાં ધારેલ મધ્યક ધાર હોય એની સામે 0, ઉપર માઇનસમાં નીચે પ્લસમાં। તો વિદ્યાર્થી મિત્રો તમને વિચાર આવશે કે આ ફોર્મ્યુલા કેમ લખ્યું, તો પછી આ ફોર્મ્યુલા આધારિત આ જ બધી કિંમતો મળશે, પણ આ શોર્ટકટ છે કે જ્યાં મધ્યક ધાર હોય એની સામે 0, ઉપર -1 -2 -3, જ્યાં સુધી હોય, નીચે 1 2 3 4 જ્યાં સુધી હોય ત્યાં। હવે તમને પહેલું બતાવ, -2 આવ્યા કઈ રીતે, તો સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો, XI, તો પહેલી XI લેવાની 510, -A એ કેટલા છે 550, ભાગ્યા H કેટલા છે, 20 20નો ડિફરન્સ છે, 510 માંથી 550 જાય તો વધે -40, -40 ભાગ્યા 20 કરો, 0 0 કેન્સલ, 2 2 4 કેટલા આવે, -2 આવી ગયા। તો એવી રીતે દરેકમાં તમે સેટ કરો, બીજા નંબર માટે XI કેટલી લેવી પડશે, 530 લો, 530 માંથી 550 જાય તો -20 ભાગ્યા 20, 20 એકા 20, -1 આવી ગયા। તો UIનું કોલમ આ રીતે બની ગયું। હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો FI UIનું કોલમ, તો FI UIના કોલમની અંદર વાંચવાનું શું છે, FI ઇન્ટુ UI, તો FI અને UIનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, જો હવે સંખ્યા નાની થઈ ગઈ તો તમે ગુણાકાર સરળતાથી કરી શકશો, પહેલાં આ બંનેનો ગુણાકાર કરવો હોય તો વાર લાગે, એના માટે જ આ કોલમ બનાવવામાં આવે છે કે ગણતરીને કેવી કરવા માટે, વધુ સરળ કરવા માટે વિચલનની રીત આવે છે। 12 2 24 +-, 14 1 14 +-, 8 × 0 0, વિદ્યાર્થી મિત્રો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 થાય, કેટલાક વિદ્યાર્થી મિત્રો 8 × 0 8 લખે છે, 8 ના આવે, 6 1 6 6 1 6, 10 2 20। ચાલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે આનો સરવાળો કરી નાખીએ, આનો સરવાળો કરવાનું રહી ગયું હતું આપણે, તો સરવાળો આનો કરીએ તો કેટલો આવશે જોઈ લઈએ, સૌથી પહેલાં 8 ને 6 14, 14 ને 4 18, 18 ને 2 20, 20 ની કેટલી આવશે 0, વધી પડી 2, 2 ને 1 3 4 5, તો આનો સરવાળો આવશે કેટલો 50। આનો હવે સરવાળો આપણે કરવાનો છે, તો એના સરવાળાને શું કહેવાય, સિગ્મા FI UI,
हमें विद्यार्थी मित्रों अँ कहीं बधानो सरवाळो थशे नहीं, प्लस वाली संख्या सरवाळो अलग, माइनस वाली संख्या सरवाळो अलग। तो वीस ने छ छवीस, माइनस चार ने चार आठ, बे ने एक त्रण एट आड़त्रीस। तो विद्यार्थी मित्रों छवीस में आड़त्रीस बात करो तो छवीस में आड़त्रीस बात न था, एटले आड़त्रीस में आप छवीस बात करिए तो बार वधे, परंतु केवा बार वधे, माइनस मोटी संख्या की निशानी। हवे विद्यार्थी मित्रों आपणे मध्यक शोधीशुं, कारण के आपणा कॉलमनुं काम पती गयुं, कॉलम पती गयुं एटले मध्यकनुं सूत्र लगाई दईए। एक्स बार बराबर ए प्लस सिग्मा एफ आई यूआई अपॉन एन गुणिया एच। विचलन की रीत में विद्यार्थी मित्रों आपणे आवुं सूत्र शीख्या था बराबर, कि ए प्लस सिग्मा एफ आई यूआई अपॉन एन इंटू एच। तो ज्या ए केटला छे 550 प्लस सिग्मा एफ आई यूआई केटली मिली माइनस में मिली एट कौंस में लखी मैं, एन के 50 गुणिया एच के एच एट वर्ग लंबाई, वर्ग लंबाई के लिए 20 है 550 प्लस माइनस 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 12/50 गुणिया 20 सुन सुन गई। तो के विद्यार्थी मित्रों 550 12 दू 24 24/ के पांच। तो विद्यार्थी मित्रों 550 माइनस 24/5 करिए तो 24/5 के 4.8। 550 માંથી કેટલા બાદ કરવાના છે 4.8, તો 550 માંથી 4.8 બાદ કરીએ તો આન્સર આવશે 542.2। આ શું આવી ગયું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મધ્યક આવી ગયો કહેવાય। તો ખબર પડી ગઈ આ બીજા દાખલાની અંદર પણ બરાબર, બંનેમાં ડિફરન્સ ખાલી એટલો જ હતો, બંને દાખલામાં વર્ગો અને એફઆઈ જ આપેલી હતી, પણ આમાં રકમો કેવી હતી? એફઆઈ અને એક્સઆઈની શોર્ટ હતી, સ્મોલ હતી, એટલે આપણે એફઆઈ એક્સઆઈ વાળી રીત લગાવી, એફઆઈ એક્સઆઈ અપોન એન, અને જ્યારે બહુ મોટી રકમ હોય ત્યારે વિચલનની રીત એટલે કે યુઆઈ અને એફઆઈ યુઆઈ કરવાની, જેથી કરીને પછી એનું સૂત્ર લગાવીને આપણે દાખલો ગણી કાઢ્યો। ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે દાખલા નંબર 3। દાખલા નંબર 3માં શું કહે છે? નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે। તો આ ખિસ્સા ભથ્થાનો આપણે મધ્યક 18 આપેલો છે, અત્યાર સુધીના બે દાખલામાં આપણે મધ્યક શોધ્યો, હવે મધ્યક તો આપી દીધેલો છે, તો શોધવાનું શું છે? ખૂટતી આવૃત્તિ। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને વર્ગો આપેલા છે અને આ એફઆઈ આપેલી છે, એફઆઈની અંદર જો એકની અંદર આપણને આ આવૃત્તિ ખબર નથી, તો આ ખૂટતી આવૃત્તિ આપણે એફ શોધવાની છે। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો વર્ગો આપણને આપેલા છે, તો વર્ગો આપેલા છે તો તમે જાણો છો સૌથી પહેલાં એક્સઆઈ શોધવી પડે, મધ્યકના દાખલાની અંદર ત્રીજું કોલમ એક્સઆઈ એટલે કે મધ્ય કિંમતનું આવે, તો મધ્ય કિંમત કઈ રીતે મળે? 11 અને 13નો સરવાળો કરો એટલે 24 24/2 12, 13 અને 15 કેટલા થાય? 28 28/2 14। હવે બે બેનો ડિફરન્સ છે, તો અહીંયા પણ બે બેનો ડિફરન્સ આપણે કરી દીધો અને એ રીતે આ કોષ્ટક આ કોલમ પૂર્ણ કર્યું। હવે આપણે શું શોધવાનું છે? યુઆઈ, તો યુઆઈનું સૂત્ર શું આવે? એક્સઆઈ માઇનસ એ અપોન એચ। હવે લાસ્ટ દાખલા મેં તમને સમજાવ્યું, જ્યાં તમે એ ધારો એની સામે 0 મૂકવાના, તો અહીંયા પણ તમારે એ ધારવાનું રહેશે, પરંતુ ખૂટતી આવૃત્તિવાળા દાખલામાં ફરજિયાત ખૂટતી આવૃત્તિની સામે જ તમારે ધારેલ મધ્યક એ ધારવાનો, એના સામે 0 -1 -2 -3 -4, નીચે પ્લસમાં 1 અને 2। હવે છેલ્લું કોલમ એફ આઈ યુઆઈ આવે છે, તો આવી રહ્યું યુઆઈ અને આ છે એફ આઈ, આ બંનેનો ગુણાકાર 7 × 28 પ્લસ માઇનસ માઇનસ, 6 × 3 = 18 પ્લસ માઇનસ માઇનસ, 9 × 2 = 18 પ્લસ માઇનસ માઇનસ, 13 × 1 = 13 પ્લસ માઇનસ માઇનસ, f × 0 = 0 5 × 1 = 5 4 × 2 = 8। હવે આનો આપણે સરવાળો કરીએ તો માઇનસનો સરવાળો -77 પ્લસનો સરવાળો 13, 77માંથી 13 જાય તો 64, પરંતુ નિશાની કઈ? માઇનસ। હવે આપણે વિદ્યાર્થી મિત્રો શોધીએ વિચલનની રીતે મધ્યક, તો વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર શું આવશે? એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન એન ઇન્ટુ એચ, આયુ સૂત્ર આવશે, જ્યાં મધ્યક આપણને આપેલો છે એની કિંમત કેટલી છે? 18, રકમમાં આપેલો છે, જો વિદ્યાર્થી મિત્રો ખિસ્સા ભથ્થાનો મધ્યક રૂપિયા 18 છે એવું લખેલું છે, સ્મોલ એની વેલ્યુ કેટલી હતી? 20, સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા મળ્યા? માઇનસમાં 64 અપોન એન કેટલા છે? એફ પ્લસ 44 ગુણ્યા એચ, 13 15 17 19 21, બે બેનો ડિફરન્સ, સૌથી પહેલાં 20ને આપણે આ બાજુ લઈ લઈશું તો 18 - 20 થશે, માઇનસ 64 ગુણ્યા અહીંયા 2 થઈ જશે, / એફ પ્લસ
44 तो 18 में 20 जाए तो विद्यार्थी मित्रों आए -2 64 दूर था -128 भाग्या एफ प्लस 44 एफ प्लस 44 भागाकार में जी आ बाजू आए तो गुणाकार में અને -2 આ બાજુ આવે તો ભાગાકારમાં તો વિદ્યાર્થી મિત્રો 64 દુ 128 થશે -2 શું થઈ ગયા પ્લસ તો એફ પ્લસ 44 બરાબર 64 તો એફ બરાબર 64 -44 બરાબર 20 તો મળી ગઈ વિદ્યાર્થી મિત્રો આ ખૂબતી આવૃત્તિ અહીંયા કેટલા હશે 20 હોય ફરીથી કેલ્ક્યુલેશન જોઈ લઈએ એક્સ બારની કિંમત 18 આપેલી હતી એની કિંમત આપણે 20 લખી સિગ્મા એફ આઈ યુ આઈ -64 લખ્યા એન એફ પ્લસ 44 લખ્યા એચ કેટલા છે વર્ગાંતર 2 2નું છે 20 પહેલાં આ બાજુ આવે તો માઇનસ માઇનસ 64 × 2 થઈ જશે આ ગુણાકારમાં નીચે એમનું એમ 18 માંથી 20 જાય તો -2 64 દુ -128 નીચે એફ પ્લસ 44 એમને એમ એફ પ્લસ 44 ભાગાકારમાંથી ગુણાકારમાં ગયા -2 ગુણાકારમાંથી ભાગાકારમાં ગયા 128 ભાગ્યા 2 કરો તો 64 -- પ્લસ 64 વધ્યા 44 પ્લસ છે બરાબરની પહેલી જ બાજુ જાય તો માઇનસ 64 માંથી 44 જાય તો 20 એ 20 કોની કિંમત આવી એફ એફ એટલે શું થાય ખૂટતી આવૃત્તિ ઓકે તો અહીંયા દાખલો પતી ગયો વિદ્યાર્થી મિત્રો હવે ડાયરેક્ટ આપણે 7મો દાખલો જોઈશું દેટ મીન્સ 4થો 5મો અને 6ઠો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે યાદ રાખજો 4થો 5મો અને 6ઠો તો જોઈએ આપણે 7મા દાખલામાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો આપણને એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2ની સાંદ્રતા PPMમાં આપેલી છે બરાબર તો શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરી આ વર્ગો શું દર્શાવે છે SO2ની સાંદ્રતા દર્શાવે છે PPMમાં અને આવૃત્તિ આપેલી છે તો વર્ગો આપણને આપેલા હોય તો તમને ખબર જ છે ત્રીજું કોલમ હંમેશા મધ્યક જ શોધવાનું અહીંયા કીધો છે માટે ત્રીજું કોલમ XI મધ્ય કિંમતનું આવે હવે આમાં મધ્ય કિંમત કઈ રીતે શોધીશું તો એ જ રીતે આ બંનેનો સરવાળો એટલે 0.04 જ થાય ભાગ્યા 2 કરો એટલે 0.02 થાય આ બંનેનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો 0.04 ને 0.08 તો કેટલો થાય 0.04 અને 0.08 8 ને 4 12 નો બગડો વધી પડી 1 ના 1 0 0.12 થાય એના ભાગ્યા 2 કરો 0.12 ભાગ્યા 2 કરો તો 0.06 થઈ જાય એ જ પ્રમાણે આ બંનેનો સરવાળો કરો એટલે 0.20 થાય એના ભાગ્યા 2 કરો તો 0.10 પછી જોઈ લો 4 4નો ડિફરન્સ છે તો 2માં 4 ઉમેરો 6 6માં 4 ઉમેરો 10 10માં 4 ઉમેરો 14 14માં 4 ઉમેરો 18 18માં 4 ઉમેરો 22 મળી ગયું સિમ્પલ રીતે આપણને કોષ્ટક પછી આવે છે UIનું કોલમ બરાબર શેનો કોલમ આવશે હવે આ બંનેનો ગુણાકાર અઘરો પડે એટલે આપણે વિચલનની રીત જ કરવી પડે અને મેં તમને કીધેલું વિચલનની રીત બહુ મોસ્ટ એમ્પી છે તો આપણે જોઈ રહ્યા છીએ બધા દાખલામાં મોસ્ટલી વિચલન જ આવે છે અને 4થો 5મો અને 6ઠો જે હોમવર્કમાં આપ્યો એમાં પણ વિચલનની જ રીત આવશે તો UIની અંદર સૌથી પહેલાં આપણે એ ધારવાનું આવે છે તો એ ગમે ત્યાં વચ્ચે ધારી શકીએ છીએ આપણે બરાબર ખાલી ખૂટતી આવૃત્તિવાળા દાખલામાં ખૂટતી આવૃત્તિની સામે જ એ ધારવાનું તો જ્યાં આપણે એ ધાર્યું એની સામે 0 ઉપર માઇનસમાં નીચે પ્લસમાં હવે FIUIનું કોલમ એટલે ગુણાકાર 4 2 8 પ્લસ માઇનસ માઇનસ 9 1 9 9 × 0 0 2 1 2 4 2 8 2 3 6 માઇનસનું ટોટલ 17 પ્લસનું ટોટલ 16 17માંથી 16 જાય તો એક મોટી સંખ્યાની નિશાની ચાલો હવે આપણે સૂત્ર લગાવી દઈએ પદ વિચલનનું એ પ્લસ સિગ્મા FIUI અપોન એન ઇન્ટુ એચ આમાં વિદ્યાર્થી મિત્રો મધ્યક નથી આપેલો મધ્યક તો શોધવાનો છે એની કિંમત કેટલી આપેલી છે આની અંદર 0.10 સિગ્મા FIUI કેટલું આવ્યું -1 એન કેટલા આવ્યા 30 અને એચ કેટલા છે તો એચ તમે જોઈ શકો છો કેટલો ડિફરન્સ છે 0.04નો ઓકે તો હવે આપણે 0.10 તો એમ ના પ્લસ માઇનસ માઇનસ 0.4 × 0.4 / 30 હવે 0.4 છે 0.04 છે તો 4 છેદમાં કેટલા આવશે 30 × આના કેટલા આવી જશે 100 આવી જશે પોઈન્ટના તો 0.10 - 30 × 100 કરો તો કેટલા આવશે 4/3000 વિદ્યાર્થી મિત્રો આ ભાગાકાર તમે જાતે કરજો મેં કરીને રાખ્યો એટલે હું ડાયરેક્ટ જવાબ લખું છું તો એનો આન્સર આવશે તમે ભાગાકાર કરશો તો 0.001 તો 0.10માંથી 0.001 જાય તો આન્સર આવશે 0.0
99 आ शू मिली गयो कहवाय मध्यक मिली गयो कहवाय। 4/3000 भागाकार एक जाते करवानो, आ बादबाकी पण तमे जाते करी शको छो बराबर। बादबाकी में कीते करवानो 0.10 छे अने अहींया 0.001 छे, अहींया 3 आंकड़ा छे तो अहींया 1 शून्य लगाई देवानी 0.100 थई जाय। 0.100 માંથી 0.001 જાય તો 0.099 વધે। બાદબાકી તો સિમ્પલ છે, ભાગાકાર ખાલી તમે કરજો બરાબર। ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો 7મો દાખલો પણ પૂર્ણ થાય છે, એટલે આજના લેક્ચરમાં આપણે ટોટલ 4 દાખલા શીખ્યા, પહેલો, બીજો, ત્રીજો, 7મો, અને 3 દાખલા તમને હોમવર્કમાં આપું છું, 4થો, 5મો અને 6ઠો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને લાઈક કરી દેજો, થેન્ક યુ વેરી મચ।